એ એક પક્ષનો હોય કે બીજા પક્ષનો હોય, આ દેશના સમાચાર મળી રહ્યા છે. જી જી, મહત્વના સમાચાર છે. કચ્છ બેઠક ઉપર ભાજપના વિનોદ ચાવડાની જીત થઈ ચૂકી છે. ફરી એક વખત વિનોદ ચાવડા કચ્છ બેઠક કે જે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત બેઠક છે ગુજરાતની. આ સાથે કચ્છ બેઠક પર ઘણા બધા વિવાદો પણ થયા, કારણ કે જે રીતે નલિયાકાંડનો વિવાદ હતો, સાથે સાથે જયંતિ ભાનુશાળીનો હત્યાકાંડ, આ તમામ વિવાદો છતાં પણ વિનોદ ચાવડાની છબીને તેની અસર નથી થઈ. વિનોદ ચાવડાની જીત થઈ છે. વિનોદ ચાવડા કે જે કચ્છ બેઠક પર ભાજપના રિપીટેડ ઉમેદવાર. અને શિવાની એ પણ જણાવી દઉં કે પૂર્વ એટલે જે સાંસદ તરીકેની જે ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ વિનોદ ચાવડાએ કર્યો હતો તે તેમની એક સિદ્ધિ કહી શકાય, કારણ કે સાથે સાથે 2014માં જ્યારે તેઓ પહેલી વખત સાંસદ બન્યા ત્યારે તેઓ 35 વર્ષની વયે સાંસદ બન્યા, એટલે સૌથી નાની વયના સાંસદ તરીકે પણ તેઓ કહી શકાય અત્યારે. અને એક પ્રકારે માનવામાં આવે છે કે તેઓ 2014માં 2.54 લાખ મતની સરસાઈથી જીત્યા હતા. આ વખતે કદાચ તેમની જે લીડ છે તે 2014 કરતા ઓછી છે, પરંતુ તેઓ જીત મેળવી ચૂક્યા છે.